સ્વાસ્થ્યનો મીઠો સ્વાદ હોમિયોપેથી રૂબરૂ આ શ્રેણીના તમામ પ્રેક્ષક મિત્રોને અને દાદીમાની પોટલી બ્લોગના તમામ વાચકોને ડોક્ટર પાર્થ માંકડના મારા નમસ્કાર. આ શ્રેણી અંતર્ગત આપણે ઇન્ટ્રોડક્ટરી વિડીયોમાં વાત થઈ હતી કંઈક એ જ રીતે આપણે વાત કરશું સ્વાસ્થ્ય, રોગ અને હોમિયોપેથી વિશેની. તો પ્રેક્ષક મિત્રો, વાતની શરૂઆત આપણે રાઈટ એટીટ્યુડ ડેવલપમેન્ટથી કરીએ. વાતની શરૂઆતમાં આજે મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ હોય, હોમિયોપેથી હોય, આયુર્વેદ હોય, એલોપેથી હોય કે રેકી મ્યુઝિક થેરેપી કે વોટર થેરેપી કે કલર થેરેપી હોય, ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ હોય, પણ આ ચિકિત્સા મેળવવા પાછળનો અભિગમ એટીટ્યુડ દેટ હેઝ ટુ બી ધ રાઇટેસ્ટ વન, એ યોગ્ય હોવો જોઈએ. એક લ્યુઇસે સેનેકા કરીને એક ફિલોસોફર છે જેમણે એક સુંદર વાત કહી છે દેટ ધ વિશ ફોર હિલિંગ ઇઝ ઓલવેઝ બીન ધ હાફ ઓફ ધી હેલ્થ. સ્વસ્થ થવું છે આ વિચાર બસ અહીંયાથી જ શરૂઆત થાય છે સ્વસ્થ રહેવા તરફ. અને માટે આમ જોવા જઈએ તો આ શ્રેણી અને નિયમિત જે લોકો સાંભળશે અને સાંભળવાનો નિર્ણય કદાચ કરી ચૂક્યા હશે એ લોકોએ પણ સ્વાસ્થ્ય તરફનો અડધો રસ્તો તો પસાર કરી જ લીધો એવું કહીએ તો ચાલે. તો આ સ્વાસ્થ્ય એ ખરેખર છે શું? આ રોગ, આ બધાનું મૂળ ક્યાં, એ વિશે વિચાર કરવાની આજના સમયની ખૂબ અગત્યની જરૂરિયાત છે. આપે કદાચ વિચાર્યું જ હશે કે કદાચ જોયું હશે કે છેલ્લા કેટલાક દશકાઓથી રોગની સંખ્યા અતિશય વધી રહી છે. અને નવાઈની વાત એ છે કે આમ જોવા જઈએ તો તબીબી વિજ્ઞાન એટલું બધું ડેવલપ થઈ રહ્યું છે અત્યારે કે આપણી પાસે ટ્રીટમેન્ટ્સ પણ ઘણી છે, ટ્રીટમેન્ટ પ્લાન્સ પણ ઘણા છે, નિદાન માટેના જરૂરી સાધનો એની અંદર એક્સલન્ટ એડવાન્સમેન્ટ છે, અને તેમ છતાં રોગ વારંવાર આપણા પર હુમલા કરી રહ્યો છે. શું કામ? આપ જો થોડાક પાછળ હિસ્ટ્રીમાં જશો ને તો યુ વિલ ગેટ ટુ નો કે એક લાંબો સમયગાળો એવો રહ્યો જ્યારે લોકોને ઇન્ફેક્શિયસ ડિઝીઝ બહુ થતા, કોલેરાની મહામારી હોય ને કરોડો હજારો લોકોની ડેથ થઈ હોય, એના પછી ટ્યુબરક્યુલોસિસને કંટ્રોલ કરવો બહુ અઘરો રહેતો હતો. પણ એ બધાની સામે આપણે હાઇજીન ડેવલપ કર્યું, એ બધાની સામે આપણે અલગ અલગ પ્રકારના ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ડેવલપ કર્યા, આ બધું જ થયું. અને તેમ છતાં રોગ નવાને નવા ઉદ્ભવવાના ચાલુ રહ્યા, કારણ આપણે રોગને એના કારણોને સમજવામાં થોડા ક્યાંક થાક ખાઈ ગયા છે. એક વાત સમજી લેવી બહુ જ જરૂરી છે કે રોગ એ વ્યક્તિની અંદર પડેલી, અંદર રહેલી અસ્વસ્થ જીવન ઉર્જાનો અવાજ છે. રોગ એ કંઈ બહુ એવી ભૌતિક ઘટના નથી, માત્ર એટલી જ કે મને અત્યારે એક મચ્છર કરડ્યો ને મને કાલે મેલેરિયા થઈ ગયો. ના, ઇટ્સ નોટ સો. એ મચ્છર તો કદાચ મારા દવાખાનામાં છેલ્લા 3 દિવસથી હશે, એ મારી સાથે સાથે કદાચ મારા આસિસ્ટન્ટને અન્ય કોઈ પણ વ્યક્તિને એને કરડ્યો પણ હશે કદાચ, પણ એ બધાને મેલેરિયા નથી થયો, માત્ર મને જ થયો છે. તો માત્ર મલેરિયલ પેરાસાઇટથી જ મેલેરિયા થાય છે એ માની લેવું એ અધૂરું છે. રોગના કારણો એ માત્ર ભૌતિક છે, માત્ર ફિઝિકલ છે એટલે કે દેખીતા જ છે એ માની લેવું પણ થોડું અધૂરું છે. અને માટે જ આયુર્વેદના વિજ્ઞાનમાં આ બહુ સુંદર મજાની ડેફિનેશન એ બાબતે સ્પષ્ટ કરાયેલી છે કે રોગના કારણ એના મૂળ 3 ભાગમાં વિભાજિત થાય છે, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક.
જે લોકોએ કદાચ પુસ્તકનો અભ્યાસ કર્યો હશે, સ્વાસ્થ્યનો મીઠો સ્વાદ હોમિયોપેથી, એ જેમણે વાંચ્યું છે કદાચ એમને ધ્યાનમાં હશે કે એમાં એક ખાસ ક્વોટ મુકાયેલું છે કે રોગ અને સ્વાસ્થ્ય આ બંનેના મૂળ છેક આધ્યાત્મ સુધી વિસ્તરેલા છે. અને માટે જ મેડિકલ સાયન્સનું ડેવલપમેન્ટ જ્યારે થયું ત્યારે એમાં ફિલોસોફરોનું યોગદાન બહુ વિસ્તૃત અને વિશાળ છે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણને રોગ થયો તો એનું કારણ માત્ર બાહ્ય 2-4-5 પરિબળો કે ઘટનાઓ પૂરતું મર્યાદિત ગણી લેવાનું આપણે સૌથી પહેલાં બંધ કરવાની જરૂર છે. થોડું વધારે આપણું વિઝન બ્રોડ કરીએ અને સમજીએ કે આપણી અંદર બીજું એવું શું શું છે જે રોગના ક્રાઇટેરિયામાં આવે છે. આપણી લાઈફ એનર્જી, આપણી વાઇટાલિટી એ શા માટે ડિસ્ટર્બ થઈ, એના કારણો શરીરમાં પણ છે, એના કારણો મનમાં પણ છે. કારણ કે શરીર અને મન આ બંને એક જ ભાષામાં વાત કરે છે. અને માટે જ પ્રત્યેક વ્યક્તિના કિસ્સામાં અને પ્રત્યેક રોગના ડેવલપમેન્ટની પાછળ સાયકોલોજીકલ સ્ટ્રેસ અને ફિઝિયોલોજીકલ પરિબળ આ બંનેનું પેરેલલ યોગદાન છે. અ ડિઝીઝ ઇઝ ઓલમોસ્ટ ઓલવેઝ સાયકોસોમેટિક ઇન નેચર. રોગ એ મહદઅંશે હંમેશ સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ એટલે કે મનોદૈહિક પ્રકારના જ હોય છે. પછી આપણને ભલે એમ લાગે કે આ પગમાં તો મારા હાડકા ઘસાયા, એમાં મારું મન ક્યાં આવ્યું, કે પછી આપણને ભલે એમ લાગે કે આ તો મને ચામડી પર ખરજવું થયું છે, એમાં મન ક્યાં આવ્યું. હવે ક્યાં આવ્યું એનો જવાબ તો બહુ વિસ્તૃત છે. વાય ડિઝીઝીઝ આર સાયકોસોમેટિક, હું અત્યારે એ બધા જ વિસ્તારપૂર્વકના સમજણ પર નહીં જઉં. ક્યારેક આપણે ભવિષ્યમાં કોઈ વાત કરીશું કે ક્યારેક લાઈવ મળીશું ત્યારે વિલ ટોક. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે રોગ એક મનોદૈહિક પ્રક્રિયા જ છે. એટલે રોગના, કોઈ પણ રોગના મૂળ જે છે એ મનમાં પણ છે અને શરીરમાં પણ છે. અને આ બંને તત્વો, મન અને શરીર, એમાં રહેલું આ અસ્વસ્થ જીવન ઉર્જા એ આપણને અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળે, અલગ અલગ ઉંમર પ્રમાણે, અલગ અલગ ફેક્ટર્સ પ્રમાણે આપણી અંદર રોગનો ઉદ્ભવ કરે છે. અને માટે જ નેવર ફોરગેટ ધેટ ડિઝીઝ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. રોગ એક સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા દાદીમાની પોટલી પર તો ઘણા સુંદર મજાના ભજનો અને ગીતો મુકાતા જ હોય છે. તો આપને જાણ જ હશે કે કવિ નરસિંહ મહેતાએ ખૂબ સરસ વાત એક જગ્યાએ લખી છે અલગ કન્ટેક્સ્ટમાં કે ગાંઠ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોવે. વ્યક્તિ કદાચ ક્યારેક વીંટી પહેરે, ક્યારેક બ્રેસલેટ પહેરે, ક્યારેક કાનમાં કંઈ પહેરે, ક્યારેક નાકમાં પહેરે, પણ સરવાળે બધાને ઉગાડો તો છેલ્લે તો સોનું જ છે. આપણા રોગનું પણ કંઈક એવું જ છે. ચિહ્નો બદલાય, ડાયગ્નોસિસ બદલાય, સિસ્ટમ્સ બદલાય, પણ આ બધાની અંદર જે અસ્વસ્થ જીવન ઉર્જા છે દેટ ઇઝ અ કોમન ફેક્ટર, જે પહેલાંથી એક જ છે પણ અલગ અલગ સમયે એ અલગ અલગ રીતે પોતાની જાતને વ્યક્ત કરે છે. કદાચ થોડું ઓછું વૈજ્ઞાનિક આપણને આ બાબતે પહેલાં પગલે લાગે, પણ એવું નથી. એના વૈજ્ઞાનિક સમજણો હું આખે આખી અત્યારે આ વિડીયો પર નહીં એક્સપ્લેન કરી શકું, પણ કારણ કે સ્વાભાવિક રીતે વાતનો વિસ્તાર અને દિશા બંને બદલાઈ જશે. ક્યારેક વધુ એકવાર એ વાત પણ આપણે કરીશું જ રૂબરૂ. પણ અત્યારે તો વાત કહેવાની એટલી છે કે ડિઝીઝ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, અને આ અસ્વસ્થ જીવન ઉર્જા જે આ કન્ટિન્યુઅસ પ્રોસેસને ચલાવે છે એને આપણે ઓળખવાની છે. અમારી પાસે ઘણી વખત કેસીસ આવે, એમાં રોજ આઈ મીન ઓલમોસ્ટ દરેક પેશન્ટમાં
એ બહુ કોમનલી સાંભળવા મળે છે કે હિસ્ટ્રી કંઈક આમ શરૂ થાય કે હું નાનો હતો ત્યારે મને શરદી બહુ રહેતી, પછી વારંવાર ડૉક્ટરની દવા લઉં એટલે શરદી મટી જાય, પછી મને ગળામાં ઇન્ફેક્શન થવાનું ચાલુ થયું, ડૉક્ટરે કહ્યું કાકડા વારંવાર ફૂલી જાય છે કાકડા કઢાવી નાખો, એટલે પછી ટોન્સિલાઇટિસ જે થતું હતું એને કારણે એનું ઓપરેશન કરાવી નાખ્યું, અને બસ પછી ટોન્સિલ્સને કોઈ તકલીફ નથી, ગળામાં કોઈ તકલીફ નથી. એના પછી થોડા સમય પછી મને સાઇનસ ભરાઈ જતા હતા, પછી ડૉક્ટરે દવા આપી, નાસ લેવાનું શરૂ કર્યું એટલે મારો સાઇનસ પણ મટી ગયો. એના પછી થોડો ટાઈમ પછી મને માઇગ્રેન થાય છે, પણ માઇગ્રેનની દવા લઉં છું એટલે હેડેક મટી જાય છે, બસ બીજો કોઈ તકલીફ નથી. હા, છેલ્લા કેટલાક 2 વર્ષથી મને થાઇરોઇડ ડિટેક થયો છે, એટલે થાઇરોઇડની ગોળી મારે રોજ લેવી પડે છે, એની જો તમે દવા કરી શકો તો સારું. ત્યારે આવા સંજોગોમાં એને એ જ કહેવાનું મન થાય કે હે મિત્ર, સર્વપ્રથમ જે પેલી શરદી થઈ ને ત્યારથી રોગ શરીરની અંદર સતત ચાલ્યો આવે છે. અ ડિઝીઝ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આપણી અસ્વસ્થ જીવન ઉર્જા આપણને અલગ અલગ રીતે કહેવા માંગે છે કે હું સ્વસ્થ નથી, મને સ્વસ્થ કરો. પણ આપણે શું કરીએ છીએ, ચિહ્ન જે દેખાય એને દબાવી દઈએ. તાવ આવ્યો, પેરાસિટામોલ લીધી, તાવ દબાઈ ગયો. આ તો પેલા ટીવીની અંદર વોલ્યુમ એ કોઈ કારણસર ન જોઈતું હોય તો મ્યુટ કરી દેવા જેવી બાબત છે, પણ ટીવીમાં ને અહીંયા ડિફરન્સ છે. ટીવીમાં વોલ્યુમ મ્યુટ કરીએ, અંદર ભલે અવાજ ચાલુ હોય, આપણા સુધી નથી પહોંચતો, પણ એ ટીવીની અંદરની સર્કિટને કંઈ નુકસાન નથી થતું. જ્યારે અહીંયા વાત અલગ છે, અહીંયા તો આપણે ધ મોમેન્ટ આપણી અસ્વસ્થ જીવન ઉર્જાનો એક અવાજ મ્યુટ કરીશું, શરીરની અંદર ડિઝીઝ પ્રોસેસ ચાલુ જ રહેશે, અને એ પ્રોસેસ એ આજે કોઈ એક અંગને અસર કરશે, કાલે કોઈ બીજી સિસ્ટમ પકડશે, પરમ દિવસે ત્રીજી. ડાયગ્નોસિસ બદલાશે, આપણે ડાયગ્નોસિસ પ્રમાણે ટ્રીટમેન્ટ બદલાવ્યા કરશું, સરવાળે આ કન્ટિન્યુઅસ પ્રોસેસનો જ એન્ડ આવશે, એક એવો ડિઝીઝ કે જે ફાઇનલી આપણને ડેથ તરફ લઈ જતો હોય. એટલે કન્ક્લુઝન તો એવું જ કહી શકાય કે આપણે જીવનથી મૃત્યુ સુધી આપણામાં રહેલા રોગને સમજ્યા જ નહીં, આપણામાં રહેલા રોગને આપણે ઓળખવાનો પ્રયત્ન જ ન કર્યો, જેના મૂળ આપણા મનમાં છે, આપણા સબકોન્શિયસમાં છે, આપણા જનીનોમાં છે, આપણા લાઈફની અંદર થયેલી સ્ટ્રગલ એને જોવાનો એટીટ્યુડ અને એ પ્રકારની પ્રોસેસીસમાં છે. આપણને થતા તમામ રોગના મૂળ એ છેક આપણા મનમાં છે, આપણા સબકોન્શિયસમાં છે, આપણા શારીરિક મૂળ જે પ્રકૃતિને લઈને આપણે જન્મ્યા છીએ એમાં છે, અને સાથે સાથે જે એક્સટર્નલ ફેક્ટર જેને મેઇન અસર પાડી હોય એમાં છે. અને માટે જ જ્યારે તમારે આપણે કોઈએ પણ જ્યારે યોગ્ય રીતે સ્વસ્થ થવું હોય ત્યારે આ બધા ફેક્ટર્સને લેવા પડે ધ્યાનમાં. અને એ જ તો કારણ છે કે અમે હંમેશા કોઈ પણ હોમિયોપેથ પાસે આપ જશો તો જરા ડિટેઇલમાં આપની હિસ્ટ્રી લેવામાં આવશે. કારણ એ જ કે પ્રત્યેક વ્યક્તિનો રોગ એ અલગ અલગ છે, જેમ હું અને તું અલગ છીએ એમ મને અને તને થતો રોગ પણ અલગ અલગ છે. મોડર્ન મેડિસિન એ જેમણે ડેવલપ કર્યું એવા આપણા ગ્રેટ વ્યક્તિ હિપોક્રેટ, જેમને ફાધર ઓફ મેડિસિન તરીકે ઓળખાય છે, એમણે બહુ જ સરસ વાત કહી હતી હિપોક્રેટે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો વોટ સોર્ટ ઓફ પેશન્ટ હેઝ અ ડિઝીઝ દેન વોટ સોર્ટ ઓફ ડિઝીઝ અ પેશન્ટ હેઝ. વ્યક્તિને કયા પ્રકારનો રોગ થયો છે એ જાણવું જેટલું જરૂરી છે, એના કરતાં ખૂબ વધારે એ પણ જાણવું જરૂરી છે કે કયા પ્રકારની વ્યક્તિને આ રોગ થયેલો છે. એટલે જ્યારે આપણે એ જાણી લઈશું કે આપણી પોતાની પ્રકૃતિ માટે જ, કદાચ આપને ખબર હશે કે ઘણી વખત અમે હોમિયોપેથીમાં એવું પૂછીએ કે આપને ભૂખ કેટલી લાગે, આપને તરસ કેટલી લાગે, પાણી કેટલું પીઓ, ઠંડુ પીઓ કે ગરમ પીઓ, સપના કેવા આવે, ડર કેવો લાગે, કઈ ઋતુ વધારે માફક આવે, આ બધું પૂછવા પાછળનું કારણ કદાચ ઘણી વખત દર્દીઓને બધું હાસ્યાસ્પદ લાગતું હોય છે,
કદાચ ક્યારેક કેટલીક વાર બિનજરૂરી પણ લાગતું હશે એવું કોઈ કેટલાક દર્દીઓ વ્યક્ત કરી દેતા હોય છે. પણ કારણ માત્ર એટલું છે કે માત્ર સિકનેસ એટલે કે રોગ એને ઓળખવાથી સ્વાસ્થ્ય મેળવવાનો જે રસ્તો છે એ પૂરો નથી થઈ જતો. એની સાથે સાથે રોગી ધ સિક એને પણ ઓળખવો એ એટલો જ જરૂરી છે. અને માટે જ આપણે અગાઉ જેમ વાત કરી હતી કે રોગ એ માત્ર કોઈ ભૌતિક કારણે થાય છે એ વિચાર અધૂરો છે. રોગ એ એક વ્યક્તિગત ઘટના છે અને આ બાબત એ રોગ મટાડવાની કોઈ પણ વિચાર કરતા પહેલા એ અભિગમ કેળવી લેવો આપણી અંદર એ મેન્ડેટરી છે, એ જરૂરી છે. એટલે એક કામ કરીએ, આ વખતની વાત આપણે અહીં જ અટકાવીએ અને હું મોટાભાગના લોકોને, આપ જે પણ કોઈ સાંભળો છો એમને એક નાનું એવું હોમવર્ક આપી દઉં કે આપણે આ 15-20 દિવસ આપણા રોગને ઓળખવામાં કાઢીએ. મન અને શરીર આ બંનેમાં આપણને જે જે બાબતો ડિસ્ટર્બ કરી દેતી હોય એને ઓળખીએ. આ બધું જ એ એક પ્રકારનો રોગ જ છે અને જેને આપણે જ્યારે દૂર કરીશું ત્યારે જ આપણામાં સાચા અર્થમાં સ્વાસ્થ્યનું નિર્માણ થશે, સ્વાસ્થ્યોદય થશે. એ જ તો કારણ છે કે WHO એ જે સ્વાસ્થ્યની ડેફિનેશન આપી એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ઇટ ઇઝ નોટ ઓનલી ધી એબસેન્સ ઓફ સિમ્પટમ્સ. માથું દુખતું હોય અને માથાનો દુખાવો અનુભવવાનો બંધ થાય એટલે માથાનો દુખાવો મટી ગયો એવું નથી. આ બાબતને, આ પ્રકારના વિઝનને આપણી અંદર બ્રોડ કરી દેવાની જરૂર છે. એટલે જ એ જે WHO એ કહ્યું છે તે વાત પર પાછા આવી, ઇટ્સ નોટ ઓનલી ધી એબસેન્સ ઓફ સિમ્પટમ્સ, ધ ડિઝીઝ ઇઝ ઓલ અબાઉટ અ સેન્સ ઓફ વેલ બીઈંગ. ઇટ ઇઝ ઓલ અબાઉટ અ ફીલ કે આપણી અંદર એ પ્રકારનું વેલબીંગ ક્રિએટ થાય, આપણી અંદર એ પ્રકારની ઇઝ ક્રિએટ થાય જે મનમાં પણ હોય, શરીરમાં પણ હોય અને અંદર છેક અંદર વિધિન આત્મિક લેવલ પર પણ હોય. એન્ડ લેટ મી ટેલ યુ, આ બધી જ વાતો એ 100% સાયન્ટિફિકલી પ્રૂવન છે અને આ બધી જ વાતો એ વ્યક્તિ જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે એ સમયે એના મનમાં હોવી જોઈએ. ત્યારે જ એ વ્યક્તિ સાચા અર્થમાં સ્વાસ્થ્ય તરફ જઈ શકે. માટે આપણે ડૉક્ટર પાસેથી પણ શું મેળવવું છે એ અભિગમ પણ જરા વધારે વિસ્તૃત કરવાની જરૂર છે. હશે તો આ વખતે આપણે વાત કરી થોડી ઘણી રોગ વિશેની. સમરાઇઝ કરવું હોય તો એટલું કહું કે યાદ રહે, એક, રોગ એ વ્યક્તિની અસ્વસ્થ જીવન ઉર્જાનો અવાજ છે, એને સાંભળવો જરૂરી છે. ચિહ્નો રોગ નથી, એની પેલે પારનો કંઈક એટલે રોગ છે. બીજું, રોગ એ મનોદૈહિક પ્રક્રિયા છે, મન અને શરીર આ બંનેનું કોમ્બિનેશન જ રોગ ક્રિએટ કરે છે અને માટે સ્વસ્થ થવા માટે એ બંનેને ઓળખવા એ બિલકુલ જરૂરી છે. ત્રીજી વાત, રોગ એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે, એટલે કે જેમ હું અને તું અલગ અલગ છીએ એમ હું અને તુંને થતા રોગ પણ અલગ અલગ છે. બસ આટલું ઓળખી અને પોતાના રોગને ઓળખવાની એક પ્રોસેસ શરૂ કરીએ. આવતા વખતે ફરી પાછું જોઈશું કે સ્વાસ્થ્ય એ શું છે અને ત્યારબાદ ચિકિત્સા પદ્ધતિ હોમિયોપેથી વિશેની વાતો અને અલગ અલગ પ્રકૃતિ અને વ્યક્તિઓને થતા રોગ વિશેની વાતો, અલગ અલગ સિમ્પટમ્સમાં થતા રોગ વિશેની વાતો. તો આજે બસ આટલું જ. પ્રતિભાવ ખાસ મોકલતા રહેશો, પ્રશ્નો નિસંકોચ પૂછતા રહેશો અને હા, કોન્ટેક્ટ ડિટેલ્સ વગેરે બધું જ
એ અશોકભાઈ પાસે બ્લોગ પર હાજર જ છે. આપની સાથે સંપર્કમાં રહેવું મને ગમશે. તો અત્યારે રજા લો, મળીએ ફરી પાછા 15 દિવસ પછી નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી આવજો, સૌ સ્વસ્થ રહો એ જ શુભકામના.